ઘરમાં હતો. તમને આ ચિત્ર જોઈને મજા તો આવી ગઈ હશે, બરાબર ને? આપણે આજે આ જ ભણવાનું છે. હવે તમારા પર્યાવરણમાં પાઠ આવે છે અનોખો સંવાદ. સંવાદ એટલે શું? તો કે વાતચીત. હવે તમને થશે કે અનોખો કેમ? વાતચીતમાં વળી વિવિધતા શું હોય? તો વાતચીતમાં પણ વિવિધતા હોય છે. આપણે જે છીએ એ બોલીએ છીએ, એ બોલીએ છીએ, સાંભળીએ છીએ, સામે જવાબ આપીએ છીએ, જોઈ શકીએ છીએ. પણ તમને ખ્યાલ હશે કે આપણી વચ્ચે ઘણા એવા બધા પણ મિત્રો છે કે જે સાંભળી અને બોલી નથી શકતા, અથવા તો જોઈ પણ નથી શકતા. ઘણા એવા મિત્રો છે જે આપ એ લોકોને આ તકલીફ હોય છે. હવે જે સાંભળી અને બોલી નથી શકતા એ લોકોને મુખબદર કહેવામાં આવે છે. હવે અહીંયા જે આપણે જોઈએ છીએ ચિત્રો, તો આ લોકો સાથે જે વાતચીત કરવાનું હોય છે એ વાતચીતમાં ઘણી બધી ક્રિયાઓ કરવામાં આવતી હોય છે. એ ક્રિયાઓ હાથ વડે અથવા તો મોઢાના હાવભાવ વડે ક્રિયાઓ કરવી પડતી હોય છે, જેથી એ લોકો પોતાની આંખોથી જોઈ અને સમજી શકે કે આપણે શું કહેવા માગીએ છીએ. અથવા તો સામસામે જો બંને મિત્રો મુખબધિર હોય તો તેઓ અલગ અલગ જાતની હાથની મુદ્રાઓ દ્વારા, હાથના એક્શન દ્વારા એ લોકો વાતચીત કરી શકે છે અને પોતાની જે કંઈ સમજવું છે, જે કહેવું છે, એકબીજા પ્રેમથી વાતો કરી શકે છે અને સંવાદની આપણે થાય છે. હવે અહીં તમે જુઓ છો કે થોડાક ઇમોજીસ એટલે કે થોડાક ચિત્રો આપવામાં આવ્યા છે. આ ચિત્રો જે છે એ સામાન્ય રીતે આપણા મોઢાના હાવભાવ બતાવે છે. આપણે પણ જનરલ જે બોલી ચાલી શકીએ, જે બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, એ પણ આ વસ્તુનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. અને આપણા ઘરના અન્ય સભ્યો ને આપણી વાત ગમી છે અથવા તો આપણી વાતથી ખુશ છે, નાખુશ છે, ગુસ્સે છે, એ આપણે પણ એના હાવભાવ જોઈને સમજી શકીએ છીએ. તો અહીં આપણે જોઈશું તો પહેલું છે ચિંતાવાળો. તો અહીં જે ચિંતા થાય છે, આપણે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો તો તમને હોમવર્ક આપ્યું હોય અને સવારે યાદ આવે કે આ તો ગઈકાલે હોમવર્ક આપ્યું હતું ને ભૂલી ગયા છીએ, તો થોડું ટેન્શનમાં તો આવી જશો ને કે હવે શું કરશો. તો ત્યારે પણ તમને એકદમ ફેસ ઉપર તમે એકદમ તમને ટેન્શનમાં આવી જશો. ત્યારબાદ છે હેપી. પરીક્ષા આપો છો, ક્લાસમાં તમને સૌથી સારા માર્ક આવે છે તો તમે ખુશ થઈ જાઓ છો, અથવા તો કોઈ તમને ગિફ્ટ આપે છે, જન્મદિવસની કોઈ ભેટ આપે છે, ઘરમાં તમારા માટે સારી વસ્તુ લઈ આવવામાં આવે છે તો પણ તમે ખુશ થઈ જાઓ છો, તો તમારા ફેસ ઉપર એકદમ હાસ્ય આવી જાય છે કે વાહ બહુ સરસ. ત્યારબાદ છે ગુસ્સો. તમે ઘરમાં ભાઈ બહેન છો, તમારાથી નાની બહેન કે નાનો ભાઈ છે, તમે રમો છો અથવા તો તમે ભણો છો અને એ મસ્તીમાં ને મસ્તીમાં તમારી પેન્સિલ અથવા તો તમારું રમકડું લઈ જાય છે અને એ રમકડાને કદાચ તોડી નાખે છે, ઈજા થાય છે, અથવા તો એ રમકડું તમને પાછું નથી મળતું, તો તમને એકદમ ગુસ્સો આવે છે ને, ઓ મારું રમકડું લઈ ગઈ, થાય છે ને ગુસ્સો તમને? તો આ ગુસ્સાનું પ્રતીક છે. ત્યારબાદ છે એક્સાઇટેડ, એટલે કે એકદમ આશ્ચર્ય. કોઈક વસ્તુની તમે ધારણા કરતા હો અથવા તો એની તમે રાહ જોતા હો, જેમ કે રવિવાર આવતો હોય છે, આખો અઠવાડિયો તો તમે ભણો જ છો, રવિવાર તમને સવારથી જ આવતો